અમને કોલ આપ્યો હોય ને પ્રમુખ સ્વામી મહારાજે, ઘરે આવ્યા એને કોલ આપ્યો હોય કે ભાઈ તારું કામ થશે, તારું શરીર સારું રહેશે, દીકરા દીકરી સારી રીતના ભણશે, બીમારીમાં પણ સ્વામીએ કાંઈક તમને પત્ર લખ્યો હોય, સ્વામીએ જે જે કોલ આપણે આપ્યો હોય એ બધા જ કોલ પૂરા તથા આપણને નજરો નજર દેખાય છે. દ્રષ્ટાંત આપું અને વિચારવા જેવું આ દ્રષ્ટાંત છે કે એક વખત આપણા સંપ્રદાયનું જ સત્સંગનું જ મૂળભૂત એક કામ હતું અને કોઈક બીજા અન્ય સંપ્રદાયની જોડે આપણે ચર્ચા વિચારણા કરવાની હતી. એક જમીન હતી અને જમીન કેવો પ્રસંગ હતો કે જમીનમાં આપણે આપણી જમીન થોડી જતી કરવાની અને એક્સચેન્જની અંદર એ લોકો આપણને આપે એવી બધી ચર્ચાઓ અને વિચારણા ચાલતી હતી. અને એ જે ગ્રુપ હતું એનાય મોટા મોટા જે વડીલો હતા એ પણ બેઠા હતા અને આપણા સંપ્રદાય વતી અમારે એક બે જણાએ જવાનું થયું હતું. હવે જ્યારે ચર્ચા ચાલતી હોય બાપા તો આવી શકે મતા નહીં, પણ સ્વામી કેવા હતા ખબર છે ને, હેન્ડ ઝોન ગુરુ. હેન્ડ ઝોન એટલે તમને કાંઈક કે ભાઈ ચાલો તમે ત્યાં ભાદરા જજો ને ગોંડલ જજો, ચિઠ્ઠી લખી દે, આશીર્વાદ આપે, ભલામણ કરે, પણ પ્રમુખ સ્વામી કેવા હતા ત્યાં ફોન પણ કરી દે કે તમે આવવાના છો, કે એ આધ્યાત્મિક રીતે તો તમારું પોષણ કરતા પણ ફિઝિકલ આપણને પ્રતીતિ થાય એવું આયોજન પણ સ્વામી કરી આપતા. એટલે સ્વામી અમને વાત કરી હતી કે તમારે મિટિંગમાં જે કાંઈ વાત થાય તો વચમાં કંઈક સમય મળે તો સમય કાઢીને પણ મને ફોન કરીને જાણ કરવાની કે શું ચાલે છે. ખ્યાલ આવ્યો ને? એટલે અમારે મિટિંગ ચાલતી હતી અને મિટિંગની અંદર લાંબી મિટિંગ હતી, મિટિંગ ચાલતી હતી અને વચમાં એવી બધી નાની મોટી ચર્ચા થઈ અને એકાદ વ્યક્તિ જે એ આખા સમાજના મોઢી હતા એમણે એવી વાત કરી કે ભાઈ આપણે આપણી જગા આપી દઈએ અને પછી પ્રમુખ સ્વામી એમની જગાએ આપણને આપવાના અને આ કરવાનું આ કરવાનું, કદાચ આપણે તો કરી દઈએ પણ પછી પ્રમુખ સ્વામી એમનો વિચાર બદલે તો, એમનું વેણ ન રાખે તો. આવી ચર્ચા આવી હતી. હવે આપણને તો બધી ખબર છે, પણ જ્યારે અમારે સમય મળ્યો અને તે વખતે બાપા જોડે ફોન પર વાત કરી કે કીધું કે બાપા બીજું બધું તો બરાબર છે, બધું ગોઠવાઈ જાય એવું છે, કોઈ પ્રશ્ન નથી, શાંતિથી બધી રીતે કાયદેસર બધું જ પરફેક્ટ છે, તો સ્વામી કે તો પછી મેં કીધું સ્વામી કદાચ એક એકના મુખ્ય માણસ છે એના મનમાં એવી એક શંકા છે કે આપણે તો બધું કરી દઈએ પણ પછી પ્રમુખ સ્વામી પાસે આ બધા જાય અને પછી પ્રમુખ સ્વામી એમનું વેણ ન રાખે અને કદાચ કીધું ન થાય તો. તે વખતે સ્વામીએ હસતા હસતા ફોનમાં જે સાહજિક બોલ્યા ને, સ્વામી કે ક્યાં મને ઓળખે જ છે, સ્વામી કે આપણે ઊંઘમાં પણ વચન આપ્યું હોય તોય છેલ્લે પૂરું કરીએ, આ પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણે જે સંપ્રદાયમાં છીએ ને એ સત્ય આધારિત છે, એમાં સત્ય છે. સત્પુરુષ આ પૃથ્વી ઉપર એ આદિ અનાદિ જે સત્ય છે એના પોતે પ્રતિનિધિ છે અને સત્યના આધારે આપણો સંપ્રદાય ચાલે છે. ગોઠવણ નહીં, લોકો કહેતા હશે કે આયોજન મેનેજમેન્ટ એ તો બધા બાય પ્રોડક્ટ છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાય પ્રગટ ગુરુના આધારે ચાલે છે અને આપણી શુદ્ધ ઉપાસનાને આધારે ચાલે છે. આયોજન સંભ આદિક વસ્તુ તો એડોન્સ છે, એડોન. એ આપણા મનમાં ક્લેરિટી હોય તો તમે ઠેર ઠેર અમને અનુભૂતિ થઈ. અમદાવાદનો જ એક યુવક વર્ષો પહેલા કેનેડા ગયો હતો અને ઘાટલોડિયાનો, અને કેનેડા ગયા પછી ત્યાં ઘડી એ રહ્યો છે અને ત્યાં ઘડી એને PR અને ત્યાં ઘડી બધા પ્રશ્નો હોય ને ઇમિગ્રેશનના કે PR માટે એપ્લિકેશન આપ્યું હોય અને કાયદેસર રીતે સરકાર એને પ્રોસેસ કરતો હોય, વાર લાગે, ઘણી વાર વર્ષ લાગે, 2 વર્ષ 5 વર્ષ પણ લાગતા હોય છે, મહેનત કરે પણ સરકારના આધારે હોય, કાયદાના આધારે હોય અને જેમ થાય ત્યારે થાય, ઘણી મૂંઝવણ હોય, દ્વિધાય હોય. મેં તમને વાત કરી કે સ્વામીએ જેને જેને નાનું પણ વચન આપ્યું હોય ને પૂરું થાય જ છે. એટલે આ વખતે જયારે અમે ટોરોન્ટો ગયા તે વખતે એ છોકરો મળવા આવ્યો હતો, એને કીધું કે સ્વામી કે બાપાએ મને વેણ આપ્યું હતું, વચન આપ્યું હતું કે હું છું. એટલે બાપાએ કીધું કે હું છું ત્યાં સુધીમાં તારું પૂરું થઈ જશે. સમજાય છે? એને સ્વામીને કીધું હોય, એને સ્વપ્નમાં પણ આ વાતો આવી હતી, બધી જ વાત એને કરી કે સ્વામી એને કહ્યું તું, સ્વપ્નમાં પણ એને વાત આવી હતી કે બાપાએ કીધું કે હું છું ને. અને જે દિવસે 13 ઓગસ્ટે બાપા ધામમાં ગયા એવું મને ખબર પડી એટલે હું ભાંગી ગયો.
કે બાપા ગયા. ત્રણે ત્રણ દિવસ જે કાંઈ સમાચાર મળે, ટીવીની અંદર જે કાંઈ જોવા મળે, હું જોયા જ કરું જોયા જ કરું. ને મારા મનમાં એકની એક વાત આયા કરે કે બાપાએ મને કીધું હતું કે હું છું. ત્યાં સુધી તારું પતિ જશે. અને તે વખતે કે આ 1.5 વર્ષથી શક્ય નહોતું, બાપા ધામમાં ગયા ને એટલો બધો આઘાત હતો. જો ઘણી વાર આપણા આઘાત બહુ સૂક્ષ્મ હોય ને કોઈને કહી ન શકાય, પણ એ કે 17 ઓગસ્ટે જ્યાં સ્વામીનો જયારે અગ્નિ સંસ્કાર થતો હતો અને જયારે મહંત સ્વામીએ સ્વામીને અગ્નિદાન દીધું, તે જ વખતે મારા ફોન ઉપર મને મેસેજ મળ્યો કે તારા ઇમિગ્રેશનનું કામ પૂરું થઈ ગયું છે. હું ચમત્કારને વાત અને એનું પોષણ આપણે કરતા નથી, પણ મારે એટલું કહેવું છે, એને મને એવું કીધું કે સ્વામી એનું વેણ હું છું, ફિઝિકલી પણ છું, ત્યાં સુધી તારું બધું જ કામ પૂરું થશે. તો મારે એટલું કહેવું છે અને એટલો આગ્રહપૂર્વક કહેવું છે કે સ્વામીએ કીધું છે કે આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. ફિઝિકલ તો બરાબર, મહંત સ્વામીના રૂપે આપણને પ્રતીતિ થાય છે એવું હરિભક્તો સંતો નાના મોટા તમામને એ પ્રતીતિ થાય છે. અને મહંત સ્વામી પણ વાત એટલી જ આગ્રહ રાખીએ છીએ કે જેમ મહંત સ્વામી પણ આપણને એક વાત વારંવાર દોહરાવે છે, શું? સમ, સુરતે ભાવ અને એકતા. હવે આપણને લાગે કે આ જૂની વાત, ફ્રોમ ધી ઓલ્ડ બુક્સ, યોગી બાપા વાત કરતા, વારંવાર આપણે વાત કરતા, એની એ જ વાત મહંત સ્વામી કરે છે. પણ વિચાર કરો કે બાપા ગયાનું દુઃખ અને આઘાત એને આપણે થોડો ઘણો સહન કરવો હોય ને તો સમ સુરત ભાવ અને એકતા રાખ્યા વગર એ શક્ય જ નથી. અને મહંત સ્વામી આગ્રહ કરે છે, આખી એમની યાત્રાનો જો તમારે 3 શબ્દની અંદર સમરાઈઝ કરવી હોય ને મહંત સ્વામીની યાત્રા, તો મહંત સ્વામી વારંવાર એક કે બીજી રીતે વાત કરે છે કે સમ સુરત ભાવ એકતા રાખવા માટે 3 ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર છે. વ્યક્તિગત રીતે દાસભાવ, હાથ જોડવા, નમતું રહેવું, જતું કરવું, વ્યક્તિગત રીતે દાસભાવ. સત્સંગમાં સામૂહિક રીતે સુહૃદય ભાવ. અને ભગવાન અને સંત અને એના મળેલા તમામ વિશે દિવ્ય ભાવ. 3 શબ્દ આવે છે, દાસભાવ, સુહૃદય ભાવ અને દિવ્ય ભાવ. આ 3 વસ્તુ મહંત સ્વામી આપણને વારંવાર યાદ કરાવ્યા કરે છે. અને કેમ કે એનાથી સત્સંગની અંદર નવો પ્રાણ પૂરાશે. જો સ્થાપત્ય શાસ્ત્રમાં વાત લખેલી છે કે કોઈ પણ ગામ હોય, એ ગામમાં એક પણ મંદિર ન હોય તો એ ગામમાં કોઈ પ્રાણ ન કહેવાય. મંદિર વગર, આસ્થા વગર, સારું પણ રમણીય ગામ હોય તો પણ એની કોઈ નિષ્પ્રાણ કહેવાય. હવે ગમે તેનું સારું મંદિર હોય પણ એમાં મૂર્તિ ના હોય તો નિષ્પ્રાણ કહેવાય. ગમે તેની મૂર્તિ હોય પણ જે મૂર્તિ કલાકાર હોય ને પૂજ્યો એમાં આંખો સુંદર ન હોય તો નિષ્પ્રાણ કહેવાય. અને ગમે તેવી આંખો સુંદર હોય પણ એમાં પ્રતિષ્ઠા કરીને સત્પુરુષે પ્રાણ ન પૂર્યા હોય તો વોટ યુઝ ઇઝ ધ મૂર્તિ, વોટ યુઝ ઇઝ ધ મંદિર, એન્ડ વોટ યુઝ ઇઝ ધ વિલેજ. મુખ્ય પ્રાણ પૂરવાની તાકાત એ વિધિ વિધાનથી નથી થતી. આપણને લાગે આપણે મંત્રોચ્ચાર કરીએ એટલે મુક્તિમાં પ્રાણ આવી જાય, એ તો ભગવાનને કેણ મોકલવું પડે જેને ભગવાન હસ્તગત હોય અને એ ભગવાનના પ્રાણ મૂર્તિમાં મૂકે તો મૂર્તિમાં પ્રાણ આવે છે. હવે જે સત્પુરુષ એ ભગવાનના પ્રાણ મૂર્તિમાં મૂકીને મૂર્તિને જીવંત કરી, મંદિરને જીવંત કરી અને આખા ગામ અને પ્રજાને સમાજને જીવંત કરી શકે, સત્પુરુષમાં તાકાત કેટલી હોય? તો અત્યારે એક પ્રસંગ એકદમ યાદ આવી ગયો કે લંડનમાં જ્યારે લંડનની મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હતી 95ની સાલમાં, અમે બધા પણ સેવામાં બધા ગયેલા અને બાપાનું મેં જેમ અગાઉ કીધું ને બાપા પ્રતિષ્ઠા કરે,
बापा खात विधि करे, आयोजन करे, अने कौन क्या सेवा करे, बधुं स्वामी हेन्ड्स ऑन करता था। आगला दिवसे स्वामी बात करी, स्वामी के प्रतिष्ठा छे, अने स्वामी के अंदर घणी वार प्रश्न थाय छे, प्रतिष्ठा चालती होय ने बधा स्वामी के छे ने वधारे तकलीफ कोण करे, बधा के बापा कोण करे, एक कैमेरा वाला बापा तो आपण तो राजी थे कि आपणा फोटा जेटला झाझा पड़े एटला। हारे एक होय तो के पाछे क्यां गया, बधा फरता था नहीं, दिखाता नहीं। बापा क्या कैमेरा वाला जार प्रतिष्ठा चालती हो तेनु ध्यान रखू, नाम चे रूपा नीचे ना थाय, हरिभक्त जे लाभ लेवा आया होय ने देखाय, आवुं बधा वातों मां सत्पुरुष अक्षरब्रह्म हिमसेल्फ एकदम ऊंडा उतर्या। अने पछी स्वामीए छे ने विभाग कर्या, स्वामी के जा मंदिर छे तो ए मंदिर मां एक काम करो, स्वामी के अंदर ऊपरनी जे व्यवस्था छे, क्या हरिभक्त ने क्या बेसाड़वा, मंदिर नी अंदर ए आत्मस्वरूप स्वामी संभाळशे बराबर, एमनी जोड़े एक संत जोड़मां मूक्या। साईं मने के तारे छे ने नीचे चौकमां ऊभो रहेवो, मैं कहूं मरी गया। स्वामी के नीचे चौक में उभो रहो, जे कहीं हरिभक्त आग्रह करता है कि ऊपर आवानु पण समझावु पड़े, स्वामी के प्रेम थी समझाव, हाथ जोड़ी के तमे सभा मंडप में जाओ, तमने देखवा बराबर प्रतिष्ठा देखाशे, के पण मंदिर में जगह ओछी होय ने। अने स्वामी के आ लंडन नी अंदर घणा बधाए सेवा करी छे, पत्थर घस्या होय, आ कर्या होय, त्रण त्रण महीना नी सेवा करी होय, स्वयं सेवक बधाना मन में होय के मारे त्यां जवुं छे ने बेसवुं छे, स्वामी के बधाने प्रेम थी समझावन, तारे नीचे चौक में रहेवानुं एम बीजा बधा संतो ने समझायुं ने बधाने बापाए व्यवस्था करी। पछी स्वामी एकदम धीरे रहीने छे ने आत्मस्वरूप स्वामी ने कीधुं, स्वामी के आप स्वामी के पेला भाई आवशे ने कोण कहेशे कैमेरा न वापरवा, एक बहु मोटा वरिष्ठ व्यक्ति, सत्संगी नहीं बिन सत्संगी, जो कितलुं सूक्ष्म प्रमुख स्वामी ध्यान राखे छे। एने अमे कीधुं के बापा वांधो नहीं स्वामी, के आ बहु मोटा माणस छे, के कंई कैमेरा बेमेरा लई ना आवे, स्वामी के लई ना आवे छे, स्वामी के एक लाल पट्टी वालो और एक भूरी पट्टी वालो ले, कैमेरा में पट्टी नो रंग केवो, हमें विचारता था कि आ व्यक्ति ने वर्षो थी हमें साचवता होय, लई आवीए बोलावीए, लाल पट्टी भूरी पट्टी एटले शुं, स्वामी कहे छे। अने बीजे दिवसे जेवा ए भाई मने मंदिर ना बारणे मळ्या ने, आपणे दरवाजे, मैं पहेलुं जोयुं लाल अने भूरी पट्टी बे कैमेरा हता ज। આટલું ધ્યાન પ્રમુખ સ્વામી રાખતા હોય સૂક્ષ્મમાં સૂક્ષ્મ, પછી તો આત્મસંસાર ભેગા કરી દીધા, અમે તો કહેવાય એમને આત્મસંસાર બધું પ્રેમથી અમને સમજાવ્યા, પણ બીજી આજ્ઞા મને કરી હતી સ્વામી કે તારે નીચે રહેવાનું, ઘણીવાર શું થાય ઉપર ગોઠવાઈ જાય બધા હરિભક્તો, અને વિધિ લાંબી ચાલતી હોય પણ નીચે સુમસાન થઈ જાય હરિભક્તો ત્યાં જાય, સ્વામી કે ઉપર આરતી થાય ને તોય આવવાનું નહીં, નહીં આજ્ઞાની અંદર પેટા વિભાગ હોય, કારણ કે આપણે તો હતપત થતા જ હોય કે આરતી થાય તો દર્શન તો કરી આવીએ, બે સેકન્ડ તો બે સેકન્ડ, સ્વામી કે આરતી થાય તો આવડ નહીં, એટલે મૂળભૂત તો લંડન મંદિરની પ્રતિષ્ઠા મેં પણ આપની જેમ વિડીયોમાં જ જોઈ છે, અમે ભલે ત્યાં હતા ઉપર તો ગયા નતા, હવે તે વખતે ઉપર આરતી થઈ બધાને ખ્યાલ છે કે ત્યાં બધા મોટા મોટા મહાનુભાવો બધા જ હતા, અડવાણીજીથી માંડીને બધા જ ત્યાં હતા। અમદાવાદથી હજુ તો આરતી થઈ નગારા સંભળાયા, અમદાવાદથી ત્યાગ સ્વરૂપ સ્વામીનો મને ફોન આવ્યો, અને ત્યાગ સ્વરૂપ સ્વામી મને કે બ્રહ્મિયારી, મેં કહ્યું હા સ્વામી, એક એક કાંચ ફૂટ્યો, મેં કહ્યું મારી નાખ્યા ઉપર કાંચ ફૂટ્યો, હું અહીંયા અમદાવાદમાં ખબર લે, આ તો ક્લોઝ વર્ક છે ને, એટલે બહુ દુઃખ થયું મને, મેં કહ્યું આવું, કારણ કે મેં કાંચ ફૂટતા જોયો નથી હજુ, એટલે આ પ્રતિષ્ઠા, મેં કહ્યું આજે જ કાંચ ફૂટ્યો, અને આપણે રહી ગયા એવું મારા મનમાં દ્વિધા ચાલતી હતી, અને એમાં તો ત્યાગ સ્વરૂપ સ્વામી એટલા પ્રેમથી ઉત્સાહથી પૂછ્યું, હું કે કાંચ ફૂટ્યો, મેં કહ્યું કેવું, મેં કહ્યું યાર ખબર, એવું તો ના કહેવાય કે હું બહાર જ છું, મેં કહ્યું ના હું અમને વાત કરું છું, અને જેવું એમને મને પૂછ્યું ને એટલે મને એકદમ અંદરમાં સળવળાટ થયો, અને બાપા બધાને જો પ્રતિષ્ઠા પતાવી, મને તો આજ્ઞાથી ચડવાનું તે ઉપર, એટલે પ્રતિષ્ઠા પતાવી અને સ્વામી જેવા નીચે ઉતર્યા, અને નીચેથી મંદિરમાંથી હવેલીનું ઉદઘાટન હતું, એટલે બાપા અડવાણીજી બધા મહાનુભાવ તે વખતે હોમ સેક્રેટરી પણ હાજર હતા, અને સાથે આપણા બધા હરિભક્તો હતા, અને બાપા આમ ધીરે ધીરે જતા હતા હવેલીના ઉદઘાટન તરફ, એટલે મારથી ન રહેવાયું, એટલે એકદમ હું બાપા પાસે ગયો નજીક, એટલે બાપા એકદમ આમ પ્રેમથી આમ બધા હતા ને આગળ ચાલતા હતા, મેં કહ્યું બાપા કાંચ ફૂટ્યો, એટલે પૂછી તો લેવું જોઈએ ને, જેને પ્રતિષ્ઠા કરીને પૂછાય, સાંગે કોણ કે છે, એટલે બીજું તો મારે કહેવાય નહીં કે અમદાવાદથી ફોન હતો, સ્વામી કે કાંચ ફૂટ્યો નથી એમનો એમ છે, પણ દર્શન કરી આવું ભગવાન બેસી ગયા છે।
આપણે ત્યાં કાચ ફૂટે વિધિ થાય એટલે ભગવાન બેસે એવું નથી. સત્પુરુષના કેણે અને વેણે ભગવાન બેસે છે. પ્રાણ પૂરનાર સત્પુરુષ છે એમ સત્સંગની અંદર તમારા ને મારા ને અંદર પણ પ્રાણ પૂરનાર સત્પુરુષ છે. તમે હાથે કરીને બળજબરી કરીને ભાદરના પુરુષોત્તમની જેમ હું ધ્યાન કરું ને આ કરું દોડાદોડી કરું ને ભેગા થવું આમ છે તેમ છે બધું યુક્તિ પ્રયુક્તિથી પ્રતીતિ થતી નથી. સત્પુરુષના પ્રીતિથી જ પ્રતીતિ થાય છે. પ્રાણ પૂરનાર સત્પુરુષ છે તો એ સત્પુરુષ આપણને વારંવાર એક વાત કરે છે. મહાન સ્વામી મહારાજ સંપ સુરતી વાહ અને એકતા આ વાત નવી નથી. ગોંડલમાં યોગી બાપાનો પ્રસંગ છે કે યોગીજી મહારાજ નિયમની એકાદશીએ બધાને નિયમ આપતા હતા અને પછી યોગી બાપાએ પોતે પાંચમો નિયમ પોતે લીધો. હવે સત્પુરુષ બીજાને નિયમ આપે ને યોગી બાપાએ નિયમ લીધો. કયો લીધો નિયમ? યોગી બાપાએ ગોંડલમાં યોગી બાપાએ નિયમ લીધો કે પાંચમો નિયમ મારા માટે એ કયો? કે ગુણાતીત ભાગ એક કરી દેવો છે અને સુહૃદય ભાવ વિનાનો ક્યાંય રહેવા દેવું નથી. એ જ મિશન લઈને મહંત સાંઈ મહારાજ અત્યારે નીકળ્યા છે. વિચરણ કરે છે કે ખૂણે ખાચરે કોઈના હૃદયની અંદર જૂના નવા હરિભક્ત અંતરમાં કોઈના માટે દ્વેષ ના રહે, ડિસ્ટન્સ ના રહે, અંતર ના રહે એવી એક અંતરમાં ભાવના છે જે યોગી બાપાએ નિયમ લીધો હતો. એ જ વાત એના ઉપર જ મહંત સ્વામી જાય છે. અને કેવું છે કે ઘણી વાર આપણને લાગે કે આ આપણે ભેગા થયા એટલે સંપ કહેવાય, એ સમૂહ કહેવાય. રેલવે સ્ટેશન ને ટ્રેન ઉપર વ્યક્તિ ભેગા થાય હજારોની સંખ્યામાં એ મુસાફર કહેવાય, પેસેન્જર્સ. સ્ટેડિયમની અંદર હજારો માણસ ભેગા થાય એ સ્પેક્ટેટર કહેતા કે પ્રેક્ષકો કહેવાય. કોઈ માર્કેટની અંદર સેંકડો માણસ ભેગા થાય એ સંપ ન કહેવાય, એ ગ્રાહકો કહેવાય. સભાની અંદર હજારો ભેગા થાય એ ભેગા ન કહેવાય, એ સંપ ન કહેવાય, એ શ્રોતાઓ કહેવાય. અને સ્ટ્રીટ્સ ઉપર લાખો ભેગા થાય એ સંપ ન કહેવાય, એ ટોળા કહેવાય. આપણે ટોળા, પ્રેક્ષકો, શ્રોતા કે મુસાફર નથી, આપણો એક સંપેલો પરિવાર છે, એ બીએબીએસ સંસ્થા છે. જો આપણા મનની અંદર ક્લેરિટી અને ખ્યાલ આવે કે સમૂહ અને સંપ સુહૃદય ભાવ એટલે શું, આપણે તો વાત કરીએ ને આપણે સમજીએ. પણ થોડા સમય પહેલા મારે વાંચવામાં આવ્યું હતું, આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ, કે અંદર અંદર આપણને લાગે કે એકલા છે, ભેગા થઈ આપણને કંઈક બળ, સ્ટ્રેન્થ, શક્તિ પ્રાપ્ત થતી હશે. પણ સુહૃદય ભાવ, એકબીજાની ક્રિયા, એકબીજાને મદદરૂપ થવું, એકબીજાનો મહિમા, એકબીજાના ગુણ, એ જે ભાવની જે ચમક છે ને, નાઉ સોસાયટી કન્સિડર્સ ઇટ ઇઝ ધ બિગેસ્ટ વેલ્યુ ફોર સસ્ટેનન્સ એન્ડ એક્ઝિસ્ટન્સ. અસ્તિત્વ માટે પણ સંપ અને સુહૃદય ભાવની જરૂરત છે. 2015ની સાલની અંદર ઇકોલોજીસ્ટ એટલે પર્યાવરણવાદીઓ કે ને શું કહે, એન્વાયરમેન્ટલિસ્ટ, પર્યાવરણવાદીઓએ વિચાર કર્યો કે એ લોકો વારંવાર આપણને કહે છે કે ઝાડ વાવો, ઝાડ વાવો, ઝાડ વાવો, મેક ધ વર્લ્ડ ગ્રીનર. પણ અત્યાર સુધી આ પૃથ્વી પર કેટલા ઝાડ છે એનું કોઈ સેન્સસ લીધું નહોતું. આપણને લાગે આ વિચાર કેવો, કેવી રીતે નક્કી કરવું કેટલા ઝાડ છે? ઝાડ તો સહેલું છે, માણસો તો હતપત થતા હોય, ફરતા હોય, અને એમાં સેન્સસ લેવું બહુ અઘરું છે. મને યાદ છે કે એકવાર આપણા સત્સંગમાં અમે સેન્સસ કાઢતા હતા, સેન્ટ્રલ કાર્યાલયમાંથી હતું, એટલે આપણે કહીએ વસ્તી ગણતરી જેવું નહીં પણ સત્સંગીઓ કેટલા છે અને આપણી કેવી તંત્ર હોય, આપણે માહિતી તો આપણી બધી અંદરતાલ જ ચાલે. અને અમે મીઠાકડી ગયા હતા, માફ કરજો મીઠાકડી વાળા હોય તો, એટલે મીઠાકડી અમે જ ગયા હતા, સંતોને સોંપ્યું હતું. જે આપણે પરિવારમાં જાઓ ત્યાં પૂછવાનું કે આ પરિવારના મુખ્ય માણસ એની ઉંમર કેટલી, આ છે તે છે. અને અમે દાસ ખરા ને આપણા મીઠાકડી વાળા, માનેકલાલ અને પછી દાસ. તો દાસને ત્યાં બેઠા ને પછી દાસને કીધું, મેં કીધું કે દાસ આપણે સત્સંગ એનો બહુ જૂનો. પછી પુરુષોત્તમ દાસને કીધું, કીધું હવે તમારી ઉંમર કેટલી? એ કે લખો ને 60-65. મેં કીધું ભાઈ આ સેન્સસ ચાલે છે,
65 पांच वर्ष नो भेद तो ना हो ही नहीं यार, कहीं एक तो नक्की करो। मेरे को 65 देखे 65 सीते ले 5 वर्ष પછી મને લાગ્યું કે આ સેન્સસ મીઠા કરીને બહુ નહીં ચાલે, પણ જે હોય તે આપણે માણસોનું સેન્સસ આપણને ભારે પડતું હોય છે, સેન્સસ એટલે ગણતરી, અને અને મને તો લાગે ભારત દેશનું સેન્સસ પૂરું થાય ને તો વસ્તી વધી જતી હશે અને હજારો લાખોમાં ધડાધડ વધતી હશે। એટલે આ બાજુ ઝાડનું સેન્સસ કાઢવાનો વિચાર કર્યો કે એકચ્યુઅલી આ પૃથ્વી ઉપર ઝાડ કેટલા, હાઉ મેની ટ્રીઝ ડુ વી હેવ, અને એ ઝાડના સેન્સસની અંદર બહુ જ સારા એક વૈજ્ઞાનિક જેનું નામ થોમસ ક્રોફર, યેલ યુનિવર્સિટી, એને 12 દેશોના સારા વૈજ્ઞાનિકો અને વિચારકો અને રિસર્ચર્સને ભેગા કર્યા અને એને કેવી રીતના સેન્સસ કાઢ્યું। 4 લાખ જેટલા મેનેજ એરિયાઝ, પોકેટ ફાર્મ્સ જે આ પૃથ્વી પર છે એમાં માણસોને લગાડ્યા કે ઉપરથી સેટેલાઇટનો ફોટો લે અને લીલોતરી કેવી દેખાય છે એવું એક ઇમેજ ઊભું કરે, ખ્યાલ આવે ને, ઉપરથી આ ઘન કહેવાય, સઘન કહેવાય, આ અચ્છું કહેવાય, ઇમેજ, એમાં કેટલા ઝાડ છે એની ગણતરી કરે, અધરતાલ નહીં કે આમાં 1 લાખ હશે 2 લાખ એવું નહીં, નીચે ગણતરી તો કરી શકે ને, જે આટલા જ આખી દુનિયામાં નહીં, ગણતરી કરી, કેલ્ક્યુલેશન મૂક્યા, એની એક ફોર્મ્યુલા બનાવી અને આખા પૃથ્વીના સેટેલાઇટ ઇમેજીસ લીધા અને લોકોને આશ્ચર્ય થયું કે 3 ટ્રિલિયન ટ્રીઝ છે, કેટલા છે 3 ટ્રિલિયન ટ્રીઝ, એને ગુજરાતીમાં શું આંકડો આવે ખબર નથી, પણ 3 ટ્રિલિયન, મિલિયન, બિલિયન અને ટ્રિલિયન, માણસો કરતા 500 ગણા ઝાડપાન આ પૃથ્વી પર, એટલે નાના નાના છોડની વાત નથી કરતો, ઝાડ, ટ્રીઝ, સ્ટેન્ડિંગ ટ્રીઝ, અને એ રિસર્ચ કરતા સુઝાન સિમર્ડ કરીને એક બેન, એ ઊંડી ઉતરી અને એને આશ્ચર્ય તકી તમે થશો, એને વાત મળી, વૈજ્ઞાનિક ઢબે એ લોકોએ ડિસ્કવર કર્યું કે કેમ કુદરતનું મોટમ મોટું જીવ એ ઝાડપાન છે, પશુ પંખી આવ્યા ને ગયા, જરાક વાતાવરણમાં ફેરફાર થશે ને એને મનુષ્ય તો આમ ખતમ થઈ જશે, અને આ તો રિસર્ચ એવું કે છે કે જો ન્યુક્લિયર વોર થાય અને વોર અને રેડિયેશનના કારણે પહેલું કોણ ઉપડી જાય, આપણે બિસ્તરા પોટલા પેક કર્યા વગર ઓફ, એમને ઉપડી જવાય, અને બીજા બધા જાય તો કંઈ છેલ્લમ છેલ્લું જીવતું કોણ હશે ખબર છે, વંદા, હા તમે ભલે ગમે તેટલી મહેનત કરો, એવું કહેવાય છે કોક્રોચીસ વર ધ ઓલ્ડેસ્ટ સ્પીસીસ, અને જ્યારે આ પૃથ્વીનું સંપૂર્ણ હણાઈ જાય, બધા જ જીવ માત્ર ગુમ થઈ જાય, ત્યારે આપણા વંદો તો મૂછીવાળા ફરતા જશે, એટલા બધા રિઝિલિયન્ટ છે વંદા। તો આ તો સાઈડની વાત છે, પણ મુખ્ય વાત જ્યારે ઝાડ ઉપર રિસર્ચ કરતા એ લોકોને એક વાત, આશ્ચર્યજનક વાત આવી, ટ્રીઝ ટોક ટુ ઈચ અધર, ઝાડ છે એકબીજા જોડે વાતો કરે છે, તમને લાગશે કઈ રીતે, તો વધુ સારી રીતના સમજાય એટલે હું આપને કહું છું કે અત્યારે જેમ ઇન્ટરનેટ ઉપર તમે જાઓ તો તમને કોઈ નેટવર્ક દેખાતું નથી, પણ અવકાશની અંદર એના કિરણોથી એક જાયન્ટ વેબ છે, કરોડિયાનો જેમ જાળો હોય ને, એક એક ખૂણો એક એક જોડે જોડાયેલો છે, કરોડિયાના જાડામાં એક જગ્યાએ તમે આમ ટંક કરો તો આખો જાળો હલે, એમ એવું કહેવાય છે કે જેમ ઇન્ટરનેશનલ આપણે ઇન્ટરનેટનું વર્લ્ડ વાઇડ વેબ છે, એક જાળાની જેમ બધા એકબીજા જોડે કનેક્ટેડ છે, મોબાઈલથી પણ તમે એકબીજા જોડે કનેક્ટેડ છો, ભલે છૂટા છો છતાં છો, એમ ઝાડમાં એ લોકો શું કહે છે કે કોઈ પણ મોટું વન હોય એમાં જેટલા ઝાડ હોય, 1 લાખ હોય 2 લાખ હોય 10 લાખ ઝાડ હોય, આમ છૂટા છૂટા લાગશે, 10 ફૂટ દૂર 15 ફૂટ દૂર છૂટા છૂટા લાગશે, પણ એના મૂળિયાથી દરેક ઝાડ એકબીજા જોડે કનેક્ટેડ નીકળ્યા, હજુ ધીરજ રાખો, કનેક્ટેડ તો નીકળ્યા। આ સુઝેન સિમરેડે એક ઝાડને રેડિયો એક્ટિવ મટીરિયલ પાણીમાં નાખ્યું અને એ ઝાડ કદાચ 150-200 ફૂટ દૂર હતું અને બીજા નાના નાના ઝાડ બીજે દૂર હતા, ત્યાં એને પાણી પાયું, એ જ રેડિયો એક્ટિવ આઇસોટોપ્સ એ બીજા ઝાડોમાં પણ દેખાયા, એટલે શું થયું, ઝાડ કનેક્ટેડ છે એના મૂળિયા દ્વારા, પણ એકબીજાને એકબીજાની વાત આપે છે,
ત્રીજી વાત ડિસ્કવર કરી કે જ્યારે મોટું વન હોય ને એક બાજુ તમે ઝાડ કાપવાની શરૂઆત કરો ને ત્યારે છેવટના ઝાડો અંદરના ઝાડોને સંદેશો આપે છે કે ભાઈ જોખમ આવ્યું છે તું ચેતી જા. એટલે એવી વાસ ઊભી કરે કે આપણે કે અહીંયા તો રહેવાશે જ નહીં, ભાગીએ નામ તે બધું કરતા હોય છે. કા પછી એમાં રહેતાના જીવ જંતુઓને એવી પ્રેરણા થાય એની કુદરતી વાસોથી કે બધા ઉપદ્રવ ઉભો થાય એટલે આપણે ત્યાં જઈએ નહીં. આવી બધી કુદરતી પ્રક્રિયા ઝાડો કરે છે બચવા માટે પણ વધુ આપણને શીખ આપી જાય એવી વાત શું છે ખબર છે કે આવા દરેક સમૂહમાં એક મધર ટ્રી હોય છે. એ લોકોએ નામ પાડ્યું મધર ટ્રી, માતા સમાન મૂળભૂત એક ઝાડ હોય. એ મધર ટ્રી એટલે કેવું ટ્રી કે બધાને પોષણ આપતું હોય, જે કાંઈ એ મધર ટ્રીને પહોંચાડે એ જ સેન્ટ્રલ ન્યુરલ નેટવર્ક જેવું એ બધાને પોષણ આપે. એને એવું સમજાયું છે કે કોઈક મોટું ઘન વન હોય અને સૂર્યના કિરણના આધારે ઝાડની અંદર એનો ખોરાક બનતો હોય તો જે ઊંચા ઝાડ છે જેને સૂર્યના કિરણ ઝાઝા મળે છે અને જે અંદર ગુપ્ત ઝાડો છે જેને સૂર્યનું કિરણ મળતું જ નથી તો એને પોષણ કઈ રીતે મળે? તે કે જે સૂર્યના કિરણો લે છે એ ઝાડ જેને નથી મળતું એને આપે છે એ સુરદય ભાવ રાખે છે. અને ક્લાઇમેક્સ કે આ મધર ટ્રી હોય એ કેવા ઝાડો છે, આપણે માનવ જાતને શરમાવે એવી વાત છે કે આ ઝાડ કેવા હોય છે કે જ્યારે એનો અંત સમય આવે ને મધર ટ્રી ત્યારે એનામાં જેટલું કાંઈ તત્વ છે, જે કાંઈ શક્તિ છે, જે કાંઈ ન્યુટ્રિયન્ટ છે, બધું જ પોતાના મૂળિયા દ્વારા એ અન્ય બીજા તમામ છોડ અને ઝાડને એ બધું જ આપી દે છે. પછી એ પોતે ખલાસ થાય છે. ગિવ્સ એવરીથિંગ ફોર ધ સર્વાઈવલ ઓફ ધ ફોરેસ્ટ. ઝાડની પણ અત્યારે આ પૃથ્વી ઉપર વર્ચસ્વ છે એનું કારણ શું છે? કનેક્ટિવિટી, સુરદય ભાવ. અસ્તિત્વ માટે આની જરૂર છે, સાથે સાથે પણ સુખ માટે પણ આની જરૂર છે. જો આપણને સુરદય ભાવ નહીં હોય, સમજણ નહીં હોય, એકબીજા જોડે આપણે સારી રીતે સત્સંગમાં નહીં રહી શકીએ તો સત્સંગમાં પણ સુખ શાંતિ નથી. તમે ગમે તેનું સત્સંગમાં આવતા હો, થોડા વખત પહેલા એક રિસર્ચ બીજો વાંચ્યો હતો, એ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અર્થતંત્ર જે ચલાવે છે એની યુનિવર્સિટીએ બહાર પાડ્યો હતો કે જીવનમાં સુખમાં સુખ માટે ઘણા બધા કારણો હોય પણ મુખ્ય કારણ કયું છે? સુખ અને દુઃખ. હવે આપણને લાગે સુખ દુઃખ તો સારું જ છે, આવું ધાર્યું થયું તો સુખી, ના ધાર્યું થયું તો દુઃખી, એવું નહીં. આ લોકોએ તો પદ્ધતિસર અને બહુ જ ઓછું બને કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બેવ સહમત થાય, કારણ કે એ લોકોએ આપણે જેમ ઇન્ડિયા પાકિસ્તાન જેવું તો એ સંમત થાય નહીં, પણ આ રિસર્ચમાં સંમત થયા અને એ લોકોનું રિસર્ચ આશ્ચર્ય પમાડી દેવું છે. બધા જ એ લોકોએ રિસર્ચ કર્યું અને રિસર્ચની અંદર એ લોકોએ એવું લખ્યું કે વ્યક્તિને સુખી કે દુઃખી કરવા માટે આપણને એમ લાગે ને કે ભણતર બહુ જ જરૂર છે. જો ખોટું નથી પાછા તમારા દીકરા દીકરીને ભણાવજો, હું એવું નથી કહેતા ના ભણતા અને પાછા યુવાનો એમ થાય કે આમ શું જરૂર છે નથી ભણવું, એવું નહીં. મેક્સિમમ અમારી પાસે પોતાના દીકરા દીકરીને કોઈ પણ આશીર્વાદ લેવા આવતા હોય છે હરિભક્તો, એ શેની માટે આવતા હોય કે સ્વામી સારું ભણે, સારી યુનિવર્સિટી મળે, ખર્ચો કરીને મા બાપ પણ એને ભણાવવા માટે આગ્રહ કરતા હોય છે અને કરવો જ જોઈએ. પણ આ રિસર્ચ એવું કહે છે ફોર અ પર્સન્સ પર્સનલ હેપીનેસ ઓર અનહેપીનેસ એજ્યુકેશન પ્લેઝ અ રોલ ઓફ ઓનલી 4%. સુખ માટે ભણતર ખાલી 4% જવાબદારી છે. કેમ? ભણેલા જો બધા જ સુખી થતા હોય તો પતિ પત્ની ડોક્ટર હોય સુખી થવા હોય ને, રોજ ઓપરેશન કરે એકબીજાનું રાતે, રોજ દર્દી બની જાય, મનમેદ ના હોય, એકબીજા જોડે સુહૃદય ભાવ ના હોય તો ભણેલા હોય તો પણ દુઃખી જ છે. બીજી વાત એ લખે છે કે પૈસા જેને આપણે માનીએ છીએ કે મેજોરિટી જો આ બે વસ્તુ થાય ને તમારા આશીર્વાદ માત્ર પૂરા થઈ જાય, ધંધા પાણી અને પૈસા. આપણે શું છોકરાઓ કે સારામાં સારું ભણ અને પછી સારામાં સારું બોલો મોટેથી, હા અમદાવાદ છે એટલે તમે ભાઈ જે કેસો એ મળશે સારામાં સારું ભણો ને સારામાં સારું કમાવો. પણ
આ રિસર્ચ એવું કહે છે કે પૈસા વ્યક્તિને વ્યક્તિગત સુખી દુઃખી કરવા માટે હૂંફ આપે છે. સફળતા માટે જરૂર છે શિક્ષણ અને ધન, પણ સુખ માટે બધા જ પૈસાદાર સુખી હોય છે એવું નથી. સુખ માટે ધન 3%, જેને આપણે મુખ્ય માનીએ છીએ એ 7% આવી ગયું. આપણને મનમાં થાય કે બીજા 93% શું છે, તો એ લોકો એવું કહે છે કે 80% વ્યક્તિના સુખ દુઃખ છે ને એ વ્યક્તિગત સંબંધોના આધારે સર્જાય છે અને એનું વિસર્જન થાય છે. ગમે તેટલા ભણેલા હો, ગમે તેટલા ધનવાન હો, પણ અંદર અંદર ઘરમાં સંબંધ સારા ના હોય તો સુખી છો કે દુઃખી? દુઃખી. સત્સંગમાં પણ એવું છે. મહાન સ્વામી કેમ આગ્રહ રાખતા હશે કે સમ સુરત ભાવ એકતા? યોગી બાપા વારંવાર એકનો એક સંદેશો કેમ આપતા હતા? સમ સુરત ભાવ એકતા. પ્રમુખ સ્વામી પણ એકની એક વાત આપણને કેમ દોહરાવતા કે આપણું સંગઠન સમ એક રહેવો જોઈએ? કારણ કે આપણે સત્સંગની અંદર મેં જેમ વાત કરી, અસ્તિત્વ માટે પણ તમારે સમ સુરત ભાવ એકતાની જરૂર છે, અને સત્સંગમાં સુખ લેવા માટે પણ સમ સુરત ભાવ એકતાની જરૂર છે. ગમે તેટલા જૂના સત્સંગી હઈશું, 3 પેઢીઓથી પણ સત્સંગી હઈશું, અને નિયમ ધર્મ પણ પરફેક્ટ પાડતા હઈશું, દાન ધર્માદો પણ કરતા હઈશું, પણ જો ઘરમાં સંપ નહીં હોય ને. એક આપણા હરિભક્ત અમદાવાદની જો હું વાત કરું કે અમે જ્યારે સાંજની સભા કરવા જઈએ, આપણે સાંજની આપણે સંધ્યા આરતી પછી સંતો બધા વિસ્તારમાં સભા કરવા જાય, અને એક હરિભક્ત અમે વર્ષો પહેલાંની વાત કરું છું, પ્રદક્ષિણા કરતા હોય અમદાવાદના મંદિરની, અને અમે સભા કરીને 11:30 આવે ને તો એ હરિભક્ત પ્રદક્ષિણા કરતા જ હોય. મને બહુ આશ્ચર્ય થયું. મેં કહ્યું કે આ હરિભક્ત ખરેખર બહુ જ જોરદાર પ્રદક્ષિણા કરે છે, કંઈક એના મનમાં માનતા હશે. તો ધીરે એમને પૂછ્યું, મેં કહ્યું તમે આટલી બધી નિષ્ઠાપૂર્વક પ્રદક્ષિણા કરો છો તો કેમ? કે સ્વામી ઘરેથી સૂઈ જાય ને પછી જાઓ. સમજી ગયા? હવે એના ઘરેથી પણ સત્સંગી જતા. જો પતિ પત્નીના સંબંધ સારા ના હોય તો સત્સંગી હશો ને તોય સુખ છે. પિતા પુત્રના સંબંધ સારા નહીં હોય તો સત્સંગી છો તોય સુખ નથી. બહારના દ્રષ્ટાંત નથી આપવા, અમદાવાદના જ આપવા છે. હવે શાંતિ છે એટલે આપું છું કે એકવાર એક હરિભક્તનો મને ફોન આવ્યો, વડીલ વૃદ્ધ, કે સ્વામી મારે આપને મળવું છે. મેં કીધું કે મેં કે સ્વામી ગમે તેમ કે મારો દીકરો છે ને મારું માનતો નથી, અને ગમે તેમ કરીને ખોટો છે, એને જેલમાં જ પૂરાવો છે. મેં કીધું લે આ કામ કરવાનું. અને એક બીજા યુવાનનો ફોન આવ્યો થોડાક 2-3 દિવસ પછી, અને કીધું કે ભાઈ સ્વામી મારા ફાધર છે ને જરાય માનતા જ નથી, બહુ જ વૃદ્ધ છે, લવરી કરકર કરે છે, તમે એને કન્વિન્સ કરો કે વૃદ્ધાશ્રમમાં જાય. હવે બેઉના આપણે વિરોધી છે. સત્સંગમાં કોઈ યુવાન જેલમાં જાય આપણને પોસાય? સત્સંગને શું લાભ? અને આપણે કોઈ સત્સંગીને એડવાઈસ આપીએ કે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય? પણ જે હોય તે મારી પાસે સમય ઓછો હતો, એટલે મેં કીધું આરતી પછી સવારના 7:30 પછી તમે મળવા આવજો. બેઉને છૂટક છૂટક વાત કરી, અને ક્લાઇમેક્સ શું છે ખબર છે? બેઉ પિતા પુત્ર હતા, ટેલતા આવ્યા. હું શોખ થઈ ગયો. મેં કીધું ભાઈ તમે હવે ધીરજ રાખો, હવે તમે બેઉ ઘરના છો, બેઉ જૂના છો, મેં તો ખાલી ફોન પર વાત કરી હતી. મેં કીધું આપણે બાપાને પૂછશું, અને બાપા કેમ કરશું, પણ તમે ધીરજ રાખો, ના છે તે છે. પછી સ્વામીએ બહુ સેલો ઉપાય આપ્યો, કારણ કે બેઉને કહો કે તમે જ્યાં બીજાને મોકલવા માંગો છો એમાં તમારે જવાનો વારો આવે તો શું થાય? પણ વિચાર માંગી લે એ છે કે જ્યારે બેઉ આવ્યા, વાતચીત કરી, મેં કહ્યું હવે બહુ ખટરાગ નહીં રાખતા, હવે તમે બેઉ છે ને શાંતિથી એક મેટ થાય, મન મેટ કરીને તમે ઘેરે પાછા જાઓ. એ કે સ્વામી એમાં ક્યાં વાંધો છે, અમે એક રિક્ષામાં જ ગયા હતા, આવ્યા હતા, અને એક જ રિક્ષામાં જવાના, એટલે પૈસા બચાવવા એક જ રિક્ષામાં આવ્યા અને એક જ રિક્ષામાં જવાના. જો પૈસા માટે તમે સંપ રાખી શકો છો તો સત્સંગ અને સુખ માટે કેમ ના રાખી શકો? સામાન્ય રિક્ષાના પૈસા માટે રાખી શકો તો સત્સંગની ઇજ્જત માટે તો રાખવી પડે કે નહીં? યોગી બાપાના વેળ માટે તો રાખવા પડે કે નહીં? આપણા મનમાં આ વાત ક્લિયર હોય તો આપણા મનની અંદર ક્યારેય મન પાછું પડશે નહીં, મહિમા સમજવો પડે. યોગીજી મહારાજે આ વાત આપણને વારંવાર કરી છે કે એકબીજાને તમે કુટુંબ માનો. બ્રહ્માનંદ સ્વામી
गढ़ा थी बारे विचरण में गया था अने ब्रह्मानंद स्वामी विचरण में गया संतों समुदाय लईने अने ब्रह्मानंद स्वामी जारे गढ़ा पाछा आव्या ते वखते एमने खबर पड़ी के मुक्तानंद स्वामी नुं मंडळ हतुं अने मुक्तानंद स्वामी ना मंडळ में महाराजे बहु सुख आप्यु रास रम्या अने प्रसाद आप्यो अने बहु बधाने आनंद किल्लोळ करायो। ब्रह्मानंद स्वामी तो बहु होशियार हता एटले महाराज ने एकदम महाराज ने जाहिर में ब्रह्मानंद स्वामी वात करी के महाराज अमे तो आपना संतो छीए અને અમે આપના જ છીએ પણ અમને દુઃખ થયું। એટલે મહારાજ તો ચોકી ગયા, મહારાજ કે સંતને વરી દુઃખ શાનું? તો બ્રહ્માનંદ સ્વામી કે કે એકને સુખ આપો અને એક સુખ વગર રહી જાય તો દુઃખ થાય ને? આ શું સત્સંગની પરિભાષા છે? બાપા બધાને ધપ્પો આપે ને તમે જ રહી જાઓ, હા ને? તો આપણે કેવું થાય? પણ બાપરે બાપ મરી ગયો એવું થાય ને? એટલે બ્રહ્માનંદ સ્વામીએ સારી ભાષામાં કીધું કે સ્વામી મહારાજ આપના જ સંતો છે, પણ એકને સુખ આપો અને એક સુખથી વંચિત રહી જાય તો દુઃખ થાય ને? તો શ્રીજી મહારાજે વાત કરી, મહારાજ કે સંતને વળી દુઃખ શાનું? બીજી વાર કીધું તો બ્રહ્માનંદ કે પણ ભગવાન હોય, સાંભળો જો દલીલ, કે ભગવાન હોય એને તમામ દીકરા સરખા છે અને પિતા એક દીકરાને ઝાઝું આપે ને એક દીકરાને ઓછું આપે તો દુઃખ થાય? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે દીકરા માન્યા હોય તો બધા ભાઈઓ થયા, અને જો ભાઈ માન્યા હોય તો ક્યારેય દુઃખી ના થાય, વધુ રાજી થાય।